દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. તો પણ જો હજુ આપણે નવું સિમ કાર્ડ લેવું હોય ને તો આપણે દુકાનનો ધક્કો ખાવો પડે છે. ત્યાં દુકાને જઈને આપણે ઘણા બધા કાગળિયા રજૂ કરવા પડે છે અને પછી નવું કનેક્શન મળે છે. આ જ પ્રોસેસ કરવી પડે છે પ્રીપેડ ટુ પોસ્ટપેડ કે પોસ્ટપેડ ટુ પ્રીપેડ કરવા માટે. બટ અબ બસ હવે આ વસ્તુ ચેન્જ થવા જઈ રહી છે. તો શું થશે, કેવી રીતે થશે, આગળ ઘરે બેઠા કઈ રીતે આપણે સિમ કાર્ડ મેળવી શકીશું એ તમે જાણવા માંગતા હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. જેમ ઈ કોમર્સ ઇન્ડસ્ટ્રી આવા પછી આપણે વસ્તુઓ જોઈએ છે, ફોન જોઈએ છે, કપડાં જોઈએ છે, શાકભાજી જોઈએ છે, કંઈ બી જોઈએ તો ઘરે બેઠા આપણે એપ્લિકેશનથી બટન દબાવીને ઘરે મંગાવી શકીએ ને, એવી રીતે હવે આપણે સિમ કાર્ડ પણ ઘરે મંગાવી શકીશું. અત્યાર સુધી શું થતું હતું, આપણે નવું સિમ કાર્ડ લેવું છે, નવું કનેક્શન લેવું છે કે પ્રીપેડ ટુ પોસ્ટપેડ, પોસ્ટપેડ ટુ પ્રીપેડ કરવું છે ને, તો એવા સંજોગોમાં આપણે પોઈન્ટ ઓફ સેલ એટલે દુકાનનો ધક્કો ખાવો પડે. એટલું જ નહીં, દુકાનમાં આપણે આધાર કાર્ડ લઈ જવું પડે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવું પડે, આધારથી ઓથેન્ટિકેશન થાય, જે ઓટીપી આપણે ત્યાં આગળ આપવો પડે અને ત્યાં આપણને દિવાલ પાસે ઊભો રાખીને એક ફોટો પાડીને અપલોડ કરે એ લોકો. બીજું બધું તો ઠીક, પણ હવે આધારથી ઓથેન્ટિકેશન થાય જ છે તો આપણે ધક્કો ખાવાની જરૂરત શું, કારણ કે આપણી બધી ડિટેલ્સ તો આધારમાં છે જ ને. અને એટલે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે ડોટ જે આવે છે મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશન્સના અંડર, એમણે 21 સપ્ટેમ્બર 2021ના દિવસે એક નવી નોટિફિકેશન જાહેર કરી છે જેનાથી આપણા ધક્કા બચી જશે. આ નોટિફિકેશનમાં એવું કીધું છે કે આપણે ઈ કેવાયસી એટલે ઘરે બેઠા કેવાયસી કરીને ઘણા બધી વસ્તુઓ કરી શકીશું. કઈ કઈ વસ્તુઓ, નવું કનેક્શન લેવું એટલે નવું સિમ કાર્ડ લેવું, પ્રીપેડ ટુ પોસ્ટપેડ ને પોસ્ટપેડ ટુ પ્રીપેડ કરી શકીશું. હવે એમાં કેવાયસી કઈ રીતે થશે ને એનું પણ ડીઓટીએ આપણને કીધું છે જે હું તમને જણાવવાનો છું. સૌથી પહેલું થશે આધાર બેઝડ કેવાયસી. એટલે આપણે જ્યારે બી નવું કનેક્શન જોઈતું હોય ને તો એ નવા કનેક્શન માટે આપણે ફક્ત આધાર નંબર આપણે નાખીશું તો જે પણ ટેલિકોમની કંપની હશે એ આપણું ઈ કેવાયસી કરશે. ઈ કેવાયસીના દરેક કંપનીએ UIDAIને 1 રૂપિયો ચૂકવવો પડશે. એ 1 રૂપિયો કદાચ આપણી જોડેથી પણ લઈ શકે છે અને એ કનેક્શન આપણને આપી દેશે. એક વખત આ ઓથેન્ટિકેશન થાય છે આપણા આધાર નંબર ઉપરથી તો આપણો ફોટોગ્રાફ અને આપણી ડેમોગ્રાફિક ડિટેલ્સ એટલે આપણું નામ, આપણું સરનામું, આપણી ઉંમર, આ બધી વસ્તુઓ કંપની મેળવી શકશે. એટલે પેપરલેસ થઈ ગયું, કોઈ પણ પેપર સબમિટ કરવાની જરૂરત નહીં. એના સિવાય એક સેલ્ફ કેવાયસી થશે. સેલ્ફ કેવાયસીથી શું થશે કે આપણે નવું કનેક્શન જોઈએ છે ને આપણે અગર જો જાતે કોઈ પણ એપ્લિકેશન કે પોર્ટલ જે પણ કંપનીનું છે ટેલિકોમ કંપનીનું એમાં આપણે સેલ્ફ કેવાયસી કરીએ છીએ આધાર નંબરના માધ્યમથી તો એવા સંજોગોમાં આપણને ઘરે કે ઓફિસે બેઠા હોમ ડિલિવર થઈ જશે આપણું સિમ કાર્ડ. આપણે લેવા દુકાને બી નહીં જવું પડે અને કન્વર્ઝન કરવું છે તો એ ઓટીપી બેઝડ થઈ જશે. એટલે પ્રીપેડથી પોસ્ટપેડ, પોસ્ટપેડથી પ્રીપેડ આપણે અગર જો એવું કન્વર્ઝન કરાવવું છે ને તો એ પણ જે આપણો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે આધાર જોડે એમાં ઓટીપી આવશે. ઓટીપીથી આપણે એપ્લિકેશન કે પોર્ટલ પરથી કન્વર્ઝન પણ કરી શકીશું. ડીઓટી એવું કીધું છે કે ટેલિકોમ કંપનીઝને ઓલરેડી નોટિફિકેશન આપી દીધું છે અને 21 સપ્ટેમ્બરથી જ આ નિયમો લાગુ થઈ ગયા છે. આ કંપનીઝ ક્યારથી અમલીકરણ કરે છે એ આપણે જોવાનું છે. અમલીકરણ કરશે એટલે તરત આપણને ખબર પડી જ જશે. આમાં હજુ ઘણા બધા સવાલો છે એના જવાબ નથી મળ્યા કે આપણે કોઈ સ્પેસિફિક મનગમતા નંબર છે જે આપણને આદત છે ને કે 10 નંબરો જોઈને 1 નંબર પસંદ કરવાનો એ કઈ રીતે કરી શકીશું એનો આપણને જવાબ નથી મળ્યો. એના સિવાય બીજા બી ઘણા બધા પ્રશ્નોના જવાબ છે જે આપણને નથી મળ્યા કે ચાર્જિસ વાર્જિસ શું હશે ને એ બધું, પણ એ વસ્તુ આપણને કંપની જ્યારે પોતાના એપ્લિકેશનમાં અપડેટ કરશે ત્યારે ખબર પડી જશે. અત્યારે ફિલહાલ તો તમારે નવું કનેક્શન લેવું છે તો આ રીતે એક વખત તમને મનગમતી કંપનીનું એપ્લિકેશન ડાઉનલોડ કરીને ટ્રાય કરી જોજો. આજના એપિસોડની માહિતી તમને ગમી છે તો બસ VTVGujarati.com પર એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.